तापी जिला खनिज वहन करती ट्रकों में जीपीएस लगावानी समय मर्यादा में 90 दिवस नो वधारो करी आपवा भूस्तर विज्ञान अने खनिज गांधीनगर ने रेती क्वारी लीज होल्डर्स एसोसिएशन ना प्रमुख अने उपप्रमुखे रजूआत करी हती। तापी जिला सहित राज्य में खाण खनिज विभाग द्वारा गत तारीख 3/11/2023 थी खनिज वहन करती ट्रकों में जीपीएस सीस्टम लगावी अनिवार्य करवामां आव्युं छे, जेना लीधे समग्र राज्यने लाखों ट्रकोना पेंडा थंभी गया छे। आपणा गुजरात राज्यमां दिवाळीनो तहેવાર મોટો ગણવામાં આવે છે અને આખા વર્ષમાં કરેલા વ્યવહારોનો હિસાબ દિવાળી પર્વ દરમિયાન ચૂકતે કરવાના થતા હોય છે, જેથી જીપીએસ લગાવ્યા વગરની ટ્રકોમાં રોયલ્ટી નહીં નીકળતા લાખો ટ્રક માલિકો તેમજ લાખો ટ્રક ડ્રાઈવરો અને મજૂરો બેરોજગાર બન્યા છે। તેમજ ખાણ ખનિજ વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત કરનાર એજન્સીઓ પાસે હાલમાં જે જરૂરિયાત છે તેના 10% ડિવાઇસનો જથ્થો પણ ઉપલબ્ધ નહીં હોવાના કારણે ટ્રક માલિકો, ટ્રક ડ્રાઈવરો, મજૂરો તેમજ સરકારને રોયલ્ટીનું કરોડો રૂપિયાનું નુકસાન સામે દિવાળીએ થઈ રહ્યું છે, જેને ધ્યાને લઈ જીપીએસ સિસ્ટમ લગાવવાની મુદ્દતમાં 90 દિવસનો વધારો કરી આપવામાં આવે એ માટે પ્રમુખ મનીષ લીંબાણી અને ઉપપ્રમુખ રમેશ પટેલે રજૂઆત કરી હતી। સરકારશ્રી દ્વારા ગત તારીખ 3/11/2023 ના રોજ રેતી ખનિજ વહન કરતી ટ્રકોમાં ફરજિયાત જીપીએસ લગાવવા બાબતનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જે ખનિજ ચોરી અટકાવવા માટેના ભાગરૂપે સરકારશ્રી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એને અમે આવકારીએ છીએ, એનો અમને કોઈ વાંધો વિરોધ નથી। પણ હાલમાં જ્યારે જે એજન્સીઓને એપ્રુવલ પ્રાપ્ત કરવામાં આવ્યું છે એ એજન્સીઓ પાસે હાલમાં માર્કેટમાં જે જરૂરિયાત છે એ મુજબના ડિવાઇસો મળી રહ્યા નથી, જેના લીધે 8,000 ડિવાઇસ આજે 15,000 રૂપિયાના બ્લેકમાં મળી રહ્યું છે, એ પણ અનાયાસે કોઈને મળે છે બરાબર, જેથી હજારો ટ્રક માલિકો, ટ્રક ડ્રાઈવરો અને મજૂરો બેરોજગાર બીના છે। આ મુદ્દે રેતી ક્વારી લીઝ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને કહેવાયું હતું કે હજારો ટ્રકોના પૈંડાત સામે દિવાળીએ થંભી ગયા છે, ત્યારે ટ્રક માલિકો અને ડ્રાઈવરો સહિત હજારો મજૂરોની રોજગારીનો પ્રશ્ન પણ ઊભો થયો છે અને આ તમામ લોકોના હિતને ધ્યાને રાખીને સરકાર પોતાના નિર્ણય પર પુનઃ વિચાર કરે એ યોગ્ય રહેશે અને સમય અનુકૂળ પણ કહેવાશે।